મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આપણે જોઈ રહ્યા છીએ લેશન નંબર 13, વર્ડ બિલ્ડિંગ. તેની અંદર ત્રણ પાર્ટ્સ આપેલા હતા ને, ડાઇઝ ઓફ ધ વીક, થિંગ્સ ઇન ધ કિચન અને થિંગ્સ ઇન ધ લિવિંગ રૂમ. તો આપણે સૌથી પહેલાં ડેઝ ઓફ ધ વીક લાસ્ટ વિડીયોમાં જોયા ને, સન્ડે ટુ સેટરડે. તો મને આશા છે કે તમે બધાએ સન્ડેથી સેટરડે સુધીના બધા સ્પેલિંગ તૈયાર કરી લીધા હશે. તો હવે આપણે એનું જોઈશું બીજો પાર્ટ, પાર્ટ ટુ, થિંગ્સ ઇન ધ કિચન. થિંગ્સ એટલે વસ્તુઓ. જો થિંગ હોય તો એક જ વસ્તુ, અહીંયા એસ છે એટલે બહુવચન, ઘણી બધી વસ્તુઓ. ઇન એટલે માં, અંદર. ધ કિચન એટલે રસોડો, રસોડાની વસ્તુઓ. હવે આપણા મમ્મી રસોડામાં ઘણું બધું વાપરતા હોય છે ને, રસોઈ માટે તો બધું જ જોઈએ, નાની ચમચીથી કરી અને મોટા મોટા તપેલા, ફ્રીજ. આપણા ઘરની અંદર પણ ઘણા બધા વાસણ હોય ને. તો આપણે અહીં અત્યારે તમારે તમારા સિલેબસ પ્રમાણે થોડાક જ આપ્યું છે. જેમ આગળના ધોરણમાં જશો તેમ તમારે બીજા નવા નવા રીતે વાસણના બધા વસ્તુના નામ આવશે. તો હવે આપણે જોઈએ રસોડાની વસ્તુઓ. તો સૌથી પહેલાં અહીં આપેલું છે, શું દોરેલું છે આ? આપણી ભાષામાં આપણે ગેસ કહેતા હોઈએ છીએ ને, જેને સ્ટવ કહેવાય. હા, તો STOVE, સ્ટવ એટલે ચૂલો. હવે અહીં ચૂલો છે ને, આપણે પહેલાં ખબર છે પ્રાઇમસ વાપરતા, કેરોસીન નાખવાનું હોય અંદર, એને પણ સ્ટવ કહેવાય. પછી આ ગેસ છે એને પણ સ્ટવ કહેવાય. પછી જે આપણે ચૂલા બનાવીએ માટીના, ખબર છે ને, પહેલાંના જમાનામાં બળતણ લોકો વાપરતા અને ચૂલા બનાવતા, એને પણ સ્ટવ કહેવાય. ગુજરાતીમાં આપણે એને ચૂલો અને પ્રાઇમસ ને બોલીએ, પણ અંગ્રેજીમાં આપણે જે રસોઈ બનાવી પછી સગડી હોય કે ગમે તો એને સ્ટવ કહેવાય. હા, તો STOVE, સ્ટવ એટલે ચૂલો. ત્યારબાદ છે કુકર, COOKER, કુકર એટલે કુકર, જેમાં બધું કુક થાય એને કુકર કહેવાય. ખબર પડી? પછી છે ફ્રીજ, એ તો બધાના ઘરે હોય ને, FRIDGE, ફ્રીજ એટલે ફ્રીજ, જેની અંદર બધી વસ્તુઓ ઠંડી રહે ને. ફ્રીજને રેફ્રિજરેટર પણ કહેવાય. હા, આ એનું ટૂંકું નામ છે ફ્રીજ. ફ્રીજ પણ કહી શકીએ અને રેફ્રિજરેટર પણ કહેવાય. તો આવી રીતે તમારે સ્પેલિંગ કેમ તૈયાર કરવાના, તો એટલે ત્રણ ત્રણ, FRIDGE, ફ્રીજ. હા, તમારે જેવી રીતે ફાવે બોલતા એ રીતે તમારે બે ત્રણના પાઠ પાડી અને સ્પેલિંગ તૈયાર કરવાના છે. ઓકે, ત્યારબાદ છે તમને શું દેખાય છે, થાળી, જેને અંગ્રેજીમાં ડીશ કહેવાય, DISH, ડીશ એટલે થાળી. પછી આ શું છે, વાટકો, એને અંગ્રેજીમાં શું કહેવાય, બોલ. પણ સ્પેલિંગ અલગ છે, તમે જે બેટ અને બોલથી રમો એનો બોલનો સ્પેલિંગ BALL બોલ થાય, જ્યારે આ વાટકો છે એને બોલ જ કહેવાય, પણ એનો સ્પેલિંગ શું થાય, BOWL, બોલ. ઘણા બધાને બાઉલ પણ કહેતા હોય છે, બાઉલ પણ ખોટો શબ્દ નથી, પણ આમ શુદ્ધ ઉચ્ચારણ બોલ થાય. ત્યારબાદ છે ચમચી, જેને અંગ્રેજીમાં આપણે કહીશું સ્પૂન, સ્પેલિંગ બોલીશું SPOON, સ્પૂન. સ્પૂન એટલે ચમચી. પછી છે જગ, જે આપણે પાણી ભરીને એની અંદર જગમાં, તો એનો સ્પેલિંગ છે JUG, જગ. જગ એટલે કુંજો. અને પછી છે બોટલ, જે તમે સ્કૂલમાં પણ લઈ આવો, પછી મમ્મી છે ફ્રીજમાં પણ મૂકે ને ઉનાળાની અંદર, તો એનો સ્પેલિંગ છે BOTTLE, બોટલ એટલે બોટલ, એને ગુજરાતીમાં પણ બોટલ જ કહેવાય. ત્યારબાદ તમને શું દેખાય છે, આ ગ્લાસ, GLASS, ગ્લાસ, એને ગુજરાતીમાં કહેવાય પ્યાલો. આપણે તો ઘરે પણ આને ગ્લાસ જ બોલતા હોય છે ને, મોસ્ટ ઓફ આપણે અંગ્રેજી શબ્દો વધારે બોલતા હોય છે, પણ આપણે ખ્યાલ નથી હોતો આને ગુજરાતીમાં પ્યાલો કહેવાય, જ્યારે અંગ્રેજીમાં ગ્લાસ કહેવાય. પણ સારી વાત છે, તમે આ રીતે અંગ્રેજી શબ્દો ઘરે યુઝ કરો છો, તો હવે તમારે ઘરે પણ ડીશ ને બોલ ને જગ ને આવા બધા, સ્પૂન, આવા બધા અંગ્રેજી શબ્દો જ યુઝ કરવાના, તો આપણે જલ્દી આવડી જાય અંગ્રેજી. ત્યારબાદ છે CUP, કપ. કપ એટલે કપ, જેમાં આપણી મમ્મી ચા કે દૂધ આપે ને. ત્યારબાદ છે રકાબી, રકાબીને અંગ્રેજીમાં કહેવાય સોસર, SAUCER, સોસર, કપ એન્ડ સોસર, એટલે કે કપ અને રકાબી એવી જોડી બને ને, તો સોસર એટલે રકાબી. ત્યારબાદ છે લાસ્ટ કેટલ, KETTLE, કેટલ. કેટલ એટલે કીટલી, જેમાં આપણે ગરમ ચા મૂકીએ ને, અને ચાની હોટલમાં પણ આવી કીટલી આપણને જોવા મળે. તો આ રસોડાની બધી વસ્તુઓ છે તમે ક્યાંક ને ક્યાંક તો જોઈ જશે, આપણા રસોડામાં તો હોય જ,
એના સિવાય ચાની હોટલમાં બધા કોપરા કાબી અને કીટલી ને એવું બધું જોવા મળે ને. પછી આપણે ક્યાંક હોટેલમાં જઈએ તો ત્યાં આપણને રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ ને જગ ને એવું બધું જોવા મળે, ગ્લાસ ને. તો આ જેટલા તમારે અત્યારે રસોડાની વસ્તુઓ આપણે શીખ્યા એ તમારે સ્પેલિંગ પછી એના ઉચ્ચારણ અને એનો ગુજરાતી અર્થ સાથે તૈયાર કરવાના છે. ઓકે, અને આના સિવાય પણ તમારે ઘરે રસોડામાં જે મમ્મી વસ્તુ વાપરતા હોય એનું પણ તમારે નોટબુકની અંદર લિસ્ટ બનાવવાનું કે અંગ્રેજીમાં કઈ વસ્તુને શું કહેવાય. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.